વિસાવદરમાં કોરોનાના કહેરને ડામવા માટે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. ભારત દેશમાં જ્યારે કોરોના જેવી ભયંકર મહામારી ચાલી રહી છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉન લગાવવામાં આવ્યું અને પહેલા થાળી અને વેલણ વગાડીને કોરોનાને ભગાડવા માટે સમર્થન આપેલ હતું, ત્યારે તારીખ 5 એપ્રિલ 2020 રોજ રાત્રે 9:09 માટે દીવા, ટોર્ચ, મીણબત્તી પોતાના રવેશ અથવા અગાસીમાં પ્રગટાવીને આજે પણ સમર્થન આપેલ હતું અને વિસાવદરમાં મુરલીધર પ્લોટ, ગાયત્રી પ્લોટ તેમજ કાનાબાર શેરીમાં વડાપ્રધાનના સંકલ્પને સમર્થન આપીને કોરોના વાયરસથી દેશ મુક્ત થાય તેવી પ્રાર્થનાઓ કરી હતી, જેમાં ખાસ કરીને ગાયત્રી પ્લોટમાં એક 4 વર્ષની બાળકી જેમનું નામ જ્યાંશી છે તેમણે પણ આટલી નાની ઉંમરમાં લોકોને ઘરમાં રહો અને સુરક્ષિત રહો જેવા સ્લોગન બોલીને લોકોને અપીલ કરી હતી અને પોતે પણ આઈ લવ માય ઇન્ડિયા અને હે ભગવાન કોરોનાથી વિશ્વનું કલ્યાણ કરજો અને વિસાવદરની સમગ્ર જનતાએ પીએમના દીપ પ્રગટાવીને અને સમર્થનને ખૂબ જ મોટું જન સમર્થન આપીને સાચી રાષ્ટ્રભક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પછી આજે આપણે આ તે રંગોળી કરી છે અને આ દીવડા પ્રગટાવ્યા છે, શા માટે પ્રગટાવ્યા બેટા? કોરોનાથી રક્ષણ કરવા માટે બનાવ્યા છે. હા, પછી તું કાંક દેશ માટેનું કાંક બોલતી હતી, શું બોલતી હતી? પછી કઈક આઈ લવ ઇન્ડિયા એવું કઈક બોલતી હતી, એ શું હતું? તમારું નામ શું? મારું નામ વૈદેહી ભાવિનભાઈ કોટક. હવે આજે આ રંગોળી બનાવી છે તમારી ઘરે અને તમારી દીકરી જે છે એ દેશ પ્રત્યેનો જે સંદેશો આપે છે એના માટે તમે શું કહેવા માંગો છો? અત્યારે આ નાની ઉંમરમાં જો આ સંદેશો આપે છે, કોરોનાને લઈને એના મનમાં જે પણ કંઈ ઓલું છે, ડર છે, જે પણ કંઈ એના પપ્પા કે દાદા કે બહાર જતા હોય એના માટે થઈને એને ડર છે, એટલે વિશ્વ માટે થઈને એને બીક છે, એટલા માટે થઈને એને કીધું આ એનો રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ છે ને એને કીધું છે કે આ વિશ્વનું કલ્યાણ કરે કોરોનાથી ભગવાન એમ. નામ શું સાહેબ? પરેશભાઈ હિરાણી સાહેબ. હવે આજે સાહેબ જે આપણા પીએમએ આહવાન કર્યું હતું કે રાત્રે 5 તારીખ રાત્રે 9:09 સુધી આપના ઘરની લાઇટ બંધ કરી અને દીપ પ્રગટાવવાના, તો એને માટે આપ શું કહેવા માગો છો? બરાબર છે આપની વાત કે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે આપણને જે આહવાન કરેલું, તમારી ઘરની લાઇટો બંધ રાખી અને તમે આ દીપ પ્રાગટ્ય કરો કે કોઈ પણ રીતે તમે પ્રકાશ છે એ પ્રજ્વલિત કરો, તો એનાથી એક પ્રકાર ચોક્કસ પ્રકારની ઉર્જા ઉત્પન્ન થાય અને જેનાથી આ વૈશ્વિક જે મહામારી કોરોના છે એનો ઉદ્ભવ અને પ્રકોપ ઘટે, એટલે મોદી સાહેબની આ પહેલ છે એને અમે બધા બિરદાવીએ છીએ અને એમને ખરેખર આ એક સારો વિચાર આવેલો છે અને આ વિચારને બધાએ સમર્થન આપવું જોઈએ અને આ સમર્થનથી આપણે એક તો એકતા પ્રગટ કરી શકીએ છીએ અને બીજું આ એક ચોક્કસ પ્રકારની ઉર્જા છે એ આખા વિશ્વમાં ફેલાય અને વિશ્વભરમાંથી આ મહામારી છે એનો પ્રકોપ દૂર થાય એવી હું આશા રાખું છું. નામ શું છે? અમિતભાઈ ભટ્ટ. હવે આજે જે અત્યારે તમે આ દીપ પ્રગટાવ્યા છે એ શા માટે પ્રગટાવવામાં આવ્યો છે? મોદી સાહેબનું આહવાન હતું 5 તારીખ 9:09 દીપ પ્રગટાવવાનું જે આહવાન કરેલું એને પ્રોત્સાહન આપી અને દીપ પ્રગટાવેલ છે. આ દીપ પ્રગટાવવાનું શું કામ એને કીધું મોદી સાહેબે? નવી ઉર્જા જે ઉત્પન્ન થાય ને કોરોનાના વાયરસને નાશ થાય એવી એક અપેક્ષા સાથે. હરેશ મહેતા, KTV ન્યૂઝ, વિસાવદર.